फ्रेंड्स, केम छो बधा? मजामां? हुं किशन ठुमर, विजन डिजिटल एज्युकेशन मां आपनुं हार्दिक स्वागत करुं छुं। धोरण 10 विषय गणित चेप्टर नंबर 4 द्विघात समीकरण, जेनी अंदर आपणे स्वाध्याय 4.3 जे शरूआत करी दीधेली हती, जेनी अंदर क्वेश्चन 1 अने क्वेश्चन 2 अगाउना विडियो सुधीमां आपणे कम्प्लीट करेलुं हतुं, जेमां पूर्ण वर्गनी रीते केवी रीते एक्झाम्पल सोल्व करवा અને દ્વિઘાત સૂત્રની મદદથી કેવી રીતે એક્ઝામ્પલ સોલ્વ કરવા તે લાસ્ટ વિડિયો સુધીમાં આપણે ભણેલા હતા। આજના દિવસે મિત્રો આપણે ક્વેશ્ચન 3 ની શરૂઆત કરવાના છીએ, એટલે કે સ્વાધ્યાય 4.3 જેની અંદર ક્વેશ્ચન 3 દ્વિઘાત સમીકરણ એક આપેલું છે, એટલે કે દ્વિઘાત સમીકરણો આપેલા હોય તેમને આપણે સિમ્પ્લિફિકેશન કરી એટલે કે સાદુરૂપ આપી દ્વિઘાત સમીકરણ બનાવશું અને તેમનું આપણે ઉકેલ મેળવશું। હવે આપણી પાસે ઉકેલ મેળવવા માટે આપણી પાસે 3 રીત છે, અવયવીકરણની રીત, પૂર્ણ વર્ગની રીત અને દ્વિઘાત સૂત્રની રીત। बराबर है मित्रों, आशा राखू छू के आ त्रण त्रण रीत तमने आवडती हशे, अने मानी लो के तमने नथी आवडती अथवा तो कन्फ्यूजन छे, तो जे आ रीत छे द्विघात समीकरणनी रीत, द्विघात सूत्रनी मददथी केवी रीतना उकेल मेळवो, अवयवीकरणनी रीत छे, पूर्णवर्गनी रीत छे, आमना विडियो जोई लेवा एकवार, जेथी करीने तमने एकदम कॉन्फिडन्स आवी जशे के केवी रीतना आपणे उकेल मेळवो। रेडी? तो मित्रों विडियो ने छेले सुधी जोवा विनंती करू छू के जेनी आजना विडियो नी अंदर आपणे क्वेश्चन 3 ना जे बे दाखला छे ते आज जोवाना छे। तो मित्रों विडियो छेले सुधी जोवा विनंती करू छू। चेनल पर पहली वार होय तो चेनल ने सब्सक्राइब करी देजो, जे भूलता नहीं मित्रों, जेथी करीने आवा नवा विडियो आवे ते तमारी पासे सौथी पहला पहोंची जाय। विडियो ने लाइक करवानुं भूलशो नहीं अने ग्रुप में शेर करवानुं पण भूलशो नहीं मित्रों, जेथी करीने तमारा मित्रों पण चेनल नो लाभ लई सके। तो मित्रों आपणे शरूआत करीए, सौथी पहला जे लखेलुं छे तमारी सामे छे मित्रों, धोरण 10 विषय गणित, जे आ द्विघात सूत्र छे ते तमे जाणो छो। बराबर छे, द्विघात समीकरण चेप्टर नुं नाम छे स्वाध्याय 4.3 क्वेश्चन 3 आज જોવાનો છે। द्विघात सूत्रनी रीते द्विघात समीकरण नो उकेल, बराबर छे। तो आपणे द्विघात सूत्रनी रीते द्विघात समीकरण नो उकेल केवी रीतना मेळवो ते જોશું। बराबर छे, तो सौथी पहेला मित्रो आपणे जोईए तो एक आवी रीतना समीकरण आपेलुं छे, x - 1 / x = 3, x not = 3, बराबर छे। लखेलुं छे रकममां नीचेना समीकरणना बीज मेळवो, कोई स्पेसिफाई करेल नथी के कई रीतथी करो, આપણે મજા આવી રીતે આપણે સોલ્યુશન કરી શકશું। મિત્રો આ સૌથી પહેલા જોશો x - 1 / x = 3, x not = 0, આના ઉપર ખાસ ધ્યાન આપો, મતલબ કે અહીંયા તમને કીધેલું છે કે છેદમાં x છે એટલે x ક્યારે 0 હોઈ શકે નહીં। તો સૌથી પહેલા મિત્રો આનું સોલ્યુશન કરવા માટે આપણે દ્વિઘાત સમીકરણ મેળવવું પડશે, બીજ મેળવવા માટે। રેડી? તો અહીં શું કરશું, છેદમાં x છે તો છેદમાં x થાય, આ દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ જે છે ax² bx + c = 0, આ પ્રમાણે આપણે ગોઠવવું પડશે। બરાબર? તો સૌથી પહેલા x - 1 / x = 3 આપેલું છે, એમાંથી x છેદમાંથી દૂર કરવા માટે આપણે x વડે ગુણી નાખશું, તો આને આપણે x વડે ગુણશું એટલે x² થઈ જશે, x / x એટલે x² અને આપણે x વડે ગુણશું તો x * 1 એટલે x થઈ જશે, છેદમાં પણ x છે એટલે 1 થઈ જશે। રેડી? અને બરાબર 3 * x એટલે કે 3x થઈ જશે। રેડી? હવે આ પ્રમાણે ગોઠવવા માટે આપણે 3x ને આ બાજુ લઈ લેશું, આ પ્લસ છે આ બાજુ, હવે બરાબર ની આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે, x² - 3x - 1 = 0, આ દ્વિઘાત સમીકરણ બની ગયું x² - 3x - 1 = 0। રેડી? તો હવે આને આપણે અવયવ પાડવા હોય તો ડાયરેક્ટ ચેક કરી શકીએ કે અવયવીકરણની રીતે થઈ શકે છે, તો 1 ના ભાગ પાડો બાદબાકી કરતા 3, તો એ પોસિબલ નથી। બરાબર છે? તો આપણે શું કરશું મિત્રો, આની સાથે સરખાવી દેશું, a b અને c મેળવી લેશું। તો અહીંયા a કેટલો થશે મિત્રો, x² ની આગળ a છે તો આ x² ની આગળ 1 છે, b કેટલો છે તો x ની આગળ b છે તો આ x ની આગળ - 3 છે, અચળ પદ c તો આ c બરાબર કેટલા છે મિત્રો - 3। સૌથી પહેલા આપણે b² - 4ac મેળવીએ છીએ, જે તમે જાણો છો મિત્રો b એટલે - 3 નો સ્ક્વેર - 4, a એટલે કેટલા છે મિત્રો 1 છે અને c એટલે - 1 છે। રેડી? હવે સાદુરૂપ આપી દઈએ, - 3 નો સ્ક્વેર 9 થશે, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 9 ને 4 સોરી 4 એકા 4 થઈ જશે અને 9 ને 4 કેટલા થશે મિત્રો 13 થશે, જે કેવા છે મિત્રો ધન છે। બરોબર છે? ધન છે, ધન છે એટલા માટે આપણે શું કરી શકશું, દ્વિઘાત સમીકરણના ઉકેલ મેળવવા માટે આગળ વધી શકશું, ઋણ હોત તો આપણે આગળ વધી શકે નહીં। રેડી? કારણ કે વાસ્તવિક બીજ ના મળી શકે જે આપણે આના પછીના સ્વાધ્યાયમાં ભણવાના છીએ। તો અહીંયા બીજ જે મળ્યા સોરી જે b² - 4ac મળ્યો છે તે 13 મળે છે। હવે આગળ વાત કરીએ, દ્વિઘાત સમીકરણનું સૂત્ર લખશું, દ્વિઘાત સૂત્ર જે છે તે x બરાબર, તમે બધા જાણતા હશો મિત્રો દ્વિઘાત સૂત્ર, બરોબર છે, બોલો જી, x બરાબર માઇનસ b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર b² - 4ac છેદમાં 2a, આને તમે d વડે દર્શાવી નાખો તો પણ ચાલશે। બરોબર છે? તો આપણે સૂત્ર એ પ્રમાણે યાદ રાખી શકીએ, માની લો કે d બરાબર લખી નાખી, અહીંયા પણ d બરાબર લખી નાખી,
तो डी बराबर बी स्क्वायर माइनस फोर एस बराबर, तो आप सूत्र आ रीत लखी नाखसु माइनस बी प्लस और माइनस रूट में डी छेद में टू ए रेडी हमें संख्या मूक दे माइनस अँ हमेशा काउंस करवो तो रेग्युलर विडियो जोता सो आ चेनल ना तो तमने आइडिया आई गयो बराबर शू काम काउंस करवो प्लस और माइनस रूट में डी नी जगह तेर मूकसु रेडी अने टू अँ पण काउंस करी नाखसु हवे जे बे काउंस छे एनी जगह संख्या मूकसु बी नी जगह शू मूकसु मित्रों माइनस त्रण अने ए नी जगह केटला मूकसु तो कहे वन बराबर छे कैलक्युलेशन करी नाखी माइनस माइनस प्लस त्रण प्लस और माइनस रूट तेर अने बी एका बे आपने एक्स की किंमत मिली गई है बराबर है तेर ना वर्गमूल ना निकली सके एटले आपणो फाइनल आंसर आवी गयो फाइनल आंसर हजी तमारे डीप में लखो हो तो एक बार प्लस निशानी वच्चे राखवानी अने एक बार माइनस निशानी वच्चे राखवानी એટલે આપણે દ્વિઘાત સમીકરણનો બીજ મળી ગયું એવું કહેવાય રેડી તો આપણે જે સમીકરણ આપેલું હતું મિત્રો x - 1/x = 3 તો તેમનું સિમ્પ્લિફિકેશન એટલે કે તેમના બીજ અહીં આપણે મળી ગયા છે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે મિત્રો તે આ રીતના છે 1/x + 4 - 1/x - 7 = 11 ના છેદમાં 30 અહીં કીધેલું છે x not equal to - 4 અને 7 માન લ્યો કે - 4 આવે તો શું થઈ શકે તો અહીં - 4 મૂકો તો અવ્યાખ્યાયિત વિધેય થઈ જાય એટલે કે જે સમીકરણ છે તે અવ્યાખ્યાયિત થઈ જાય માની લો કે x બરાબર 7 આવ્યું હોય તો આપણે શું થઈ ગયું 7 - 7 તો છેદમાં 0 છેદમાં 0 હોય તો સમીકરણ વ્યાખ્યાયિત થઈ શકે નહીં તો એવું સમીકરણ ના હોઈ શકે એટલા માટે આ બાજુમાં શરતમાં લખી નાખ્યું હોય કે x not equal to - 4 અલ્પવિરામ 7 રેડી હવે આનું આપણે સિમ્પ્લિફિકેશન એટલે કે સાદુરૂપ આપશું સાદુરૂપ આપી આપણને એક દ્વિઘાત સમીકરણ મળશે અને એ દ્વિઘાત સમીકરણને આપણે શું મેળવશું મિત્રો ઉકેલ મેળવશું રીત કોઈ પણ હોઈ શકે બરોબર છે જે આપણને ઈઝી લાગશે એ રીતનો આપણે ઉપયોગ કરી શકશું बराबर है तो सौथी पहेला आपणे सादुरूप आपवा माटे शुं करवुं पड़शे अहीं खास ध्यान आपजो मित्रों सिम्प्लिफिकेशन इम्पोर्टंट छे जे सादुरूप आपीए ते इम्पोर्टंट छे तो अहीं सौथी पहेला जे डाबी बाजुनो जे भाग छे तेमनी अंदर आपणे लसाअ लई लेशुं क्रॉस गुणाकार आनो गुणाकार अहीं करी नाखशुं अहीं गुणाकार करी नाखशुं छेदमां छेदनो गुणाकार करी नाखशुं रेडी एटले के आपणे आनो उपयोग करीए छीए अहीं लखी आपणे a ना छेदमां b छे माइनस c ना छेदमां d होय तो आपणे शुं करीए सादुरूप आपी तो आनो गुणाकार अहीं गुणाकार करी नाखी ad माइनस आ बीनो गुणाकार bc અને છેદમાં BD રેડી તો આવી રીતના આપણે સાદુરૂપ આપવાનું રહેશે તો અહીં જોઈએ બરાબરની નિશાની અહીં નહીં કરવી કારણ કે વચ્ચે બરાબરની આવતી હોય છે એટલા માટે આનો ગુણાકાર અહીંયા કરીએ તો x - 7 * 1 કરશો એટલે x - 7 માઈનસ આ બેનો ગુણાકાર કરશો એટલે x + 4 છેદમાં બે ના છેદનો ગુણાકાર x + 4 અને x - 7 રેડી અને બરાબર 11 ના છેદમાં 30 खास ध्यान आप निशानी पर माइनस प्लस माइनस माइनस प्लस माइनस माइनस 4 रेडी अहीं काउंस छोड़ा तो छोड़ी दी एक्स गुणिया एक्स एक्स वर्ग पहला पहला ना गुणाकार थयो હવે બીજા પહેલા બીજાનો ગુણાકાર થશે એટલે પ્લસ માઇનસ માઇનસ 7 ઇન્ટુ એક્સ એટલે 7 એક્સ પ્લસ 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 4 ઇન્ટુ એક્સ એટલે 4 એક્સ પ્લસ માઇનસ માઇનસ 7 ચોક 28 અને બરાબર કેટલા છે મિત્રો 11 ના છેદમાં 30 રેડી હજી આપણે સાદુરૂપ આપી દઈએ આ એક્સ એક્સ વાળા કટ થઈ જશે આઈડિયા આવે છે ભાઈ હવે માઇનસ 7 ને માઇનસ 4 કેટલા થશે મિત્રો માઇનસ 7 અને માઇનસ 4 એટલે કે મોટા નિશાન બે નિશાની સરખી છે સરવાળો થશે 7 ને 4 11 થશે અહીંયા સાદુરૂપ આપી દઈ એક્સ વર્ગ માઇનસ 7 એક્સ અને પ્લસ 4 એક્સ બાદબાદ કરવાનું થશે મોટા નિશાન એટલે કે 3 એક્સ આવશે અને માઇનસ 28 બરાબર 11 ના છેદમાં 30 રેડી હવે આનો ગુણાકાર અહીંયા થશે આનો ગુણાકાર અહીંયા થશે કઈ જોઈએ અહીંયા 11 11 ડાયરેક્ટ કટ થઈ શકે જો ખબર પડી જાય તો પણ અહીંયા 1 વધવો જોઈએ એ તમને ખબર હોવી જોઈએ બરાબર છે પણ આપણે અત્યારે કટ નથી કરતા આગળ જોઈએ માઇનસ 11 ગુણ્યા 30 બરાબર 11 કાઉન્સમાં એક્સ વર્ગ માઇનસ 3 એક્સ અને માઇનસ 28 રેડી હવે બે બાજુ 11 11 આ 11 ગુણાકારમાં છે આ બાજુ આવી જશે ભાગાકારમાં આવી જશે એટલે 11 11 કટ થઈ જશે આ બાજુ શું વધશે મિત્રો માઇનસ 30 વધશે ખાલી આ બે કટ થઈ જશે રેડી કારણ કે માઇનસ નિશાની તો આખી સંખ્યાનો આગળ માઇનસ છે એટલે 11 ને કઈ લાગે વળગે નહીં માઇનસ આવી રહે આખી સંખ્યા માઇનસમાં છે તો 11 11 કટ થઈ જશે તો આ બાજુ શું વધશે મિત્રો એક્સ વર્ગ માઇનસ 3 એક્સ માઇનસ 28
હવે દ્વિઘાત સમીકરણ આ બાજુ બને છે, જમણી બાજુ x વર્ગ પ્લસ માં છે, જે બાજુ x વર્ગ પ્લસ માં હોય તે બાજુ આપણે દ્વિઘાત સમીકરણ બનાવવાનું રહીએ, બરાબર છે? તો આ માઇનસ છે, ઓલી બાજુ હશે તો પ્લસ થઈ જશે, એટલે આ બાજુ ઝીરો, x વર્ગ માઇનસ થ્રી એક્સ માઇનસ અઠ્યાવીસ અને પ્લસ ત્રીસ, રેડી? એટલે અહીંયા ઝીરો થઈ ગયા, એક્સ વર્ગ માઇનસ થ્રી એક્સ ત્રીસ માંથી અઠ્યાવીસ જશે તો કેટલા આવશે મિત્રો? પ્લસ બે. તો આપણું આ દ્વિઘાત સમીકરણ બની ગયું, એક્સ વર્ગ માઇનસ થ્રી એક્સ પ્લસ ટુ બરાબર ઝીરો, બરાબર છે ભાઈ? તો આ રીતના સિમ્પ્લિફિકેશન કરવાનું હોય છે, સાદુરૂપ આપીને આપણે હવે દ્વિઘાત સમીકરણ જે આવ્યું મિત્રો એમના અવયવ પાડવાના હોય છે. અવયવ કોઈ પણ રીતે પાડી શકો, અવયવીકરણ રીત, પૂર્ણવર્ગની રીત ને દ્વિઘાત સૂત્ર જે લાગુ પડતું હોય, બરાબર છે? તો આપણે હવે ઉકેલ મેળવીએ, દ્વિઘાત સૂત્રની મદદથી પણ મેળવશું અને અવયવીકરણની રીત બંનેની મદદથી મેળવશું, બરાબર છે? પણ મિત્રો વિડીયો હજી લાઈક ન કર્યો તો વિડીયોને લાઈક કરી દેજો, જેથી કરીને અમારો ઉત્સાહ પણ વધતો રહે. જેમ તમારા લાઈક વધતા જાય એમ અમારો ઉત્સાહ વધતો રહેશે અને નવા નવા વિડીયો ઝડપથી તમારી સામે રજૂ થઈ જશે, બરાબર છે? તો એક્સ વર્ગ માઇનસ થ્રી એક્સ પ્લસ ટુ બરાબર જે ઝીરો છે એમના અવયવ પડીએ. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જઈએ, એક્સ વર્ગ માઇનસ થ્રી એક્સ પ્લસ ટુ બરાબર ઝીરો, રેડી? અને આપણે બીજ મેળવવા છે તો ડાયરેક્ટ આપણે અવયવ પાડી શકીએ. જો ડાયરેક્ટ અવયવ પાડવા હોય અવયવીકરણની રીતે તો બે કૌંસ બનાવી નાખવાના, બરોબર? દ્વિઘાત સૂત્રની મદદથી પણ અહીંયા આપણે અવયવ પાડશું. ડાયરેક્ટ અવયવ પાડવો હોય તો અહીંયા પેલા એક્સ લખી નાખો, અહીંયા પણ એક્સ લખી નાખો, આ નિશાની છે અહીં લખી નાખો, પ્લસ છે એ સરખી બતાવે, સરખી નિશાની આપો એવું કહીએ, બરોબર છે? અવયવીકરણની રીતની મદદ, અવયવીકરણની રીતમાં આપણે આ શોર્ટ ટ્રીક સમજાવેલી હતી, તો તમારે ખાસ જોઈ લેવી કે અવયવીકરણને કેવી રીતના શોર્ટમાં આપણે ડાયરેક્ટ અવયવ પાડી શકીએ, તો તે વિડીયો છે તે મિત્રો જોઈ લેજો, બરોબર છે? એટલે તમને આઈડિયા આવી જશે. આ પ્લસ શું બતાવે તો કે સરખી નિશાની આપો, તો અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ આપી દો. હવે ભાગ પાડો, બે ના ભાગ પાડો, સરવાળો કરતા ત્રણ આવવા જોઈએ, બે ના ભાગ પાડો, સરવાળો કરતા ત્રણ આવવા જોઈએ. બે એકા બે થશે, એમાં મોટી સંખ્યા હોય અહીંયા મૂકવાની, નાની સંખ્યા હોય અહીંયા મૂકવાની. એટલે આપણે શું લખી શકીએ, એક્સ માઇનસ ટુ બરાબર ઝીરો અને એક્સ માઇનસ વન બરાબર ઝીરો, બરાબર છે? બે કૌંસનો ગુણાકાર ઝીરો ક્યારે બની શકે? બે સંખ્યા ઝીરો હોય ત્યારે, અથવા કોઈ એક ઝીરો હોય ત્યારે, બરોબર છે? એવી રીતના આપણે લખી નાખ્યું છે. તો અહીંયા કેટલો જવાબ આવ્યો? એક્સ બરાબર બે. અને અહીંયા જવાબ આવશે કેટલો મિત્રો? એક્સ બરાબર એક, રેડી? તો આપણને બે બીજ મળી ગયા, એક્સ બરાબર બે અને એક્સ બરાબર એક. હવે આપણે દ્વિઘાત સૂત્રની મદદથી આપણે આનું સોલ્યુશન કરવું હોય તો અહીંયા પેલા એ બી અને સી ની કિંમત આપણે લખવી પડે, બરોબર છે? એ બી અને સી ની કિંમત જે દ્વિઘાત સમીકરણ છે એના ઉપરથી આપણે ગોતીએ ડાયરેક્ટ. તો એ બરાબર કેટલા છે મિત્રો? એક છે. બી બરાબર કેટલા થશે? એક્સ નો સહગુણક તો કે માઇનસ ત્રણ. અને સી બરાબર કેટલા થશે? તો કે બે થશે, રેડી? હવે ડી બરાબર આપણે ગોતી લેશું, બી સ્ક્વેર માઇનસ ફોર એસી, જેને આપણે આના પછીના સ્વધીમાં વિવેચક કહેશું, પણ અત્યારથી તમે કહો તો કઈ વાંધો નથી. બી નો સ્ક્વેર એટલે કે માઇનસ ત્રણ નો સ્ક્વેર માઇનસ ચાર, એ ની જગ્યાએ એક અને સી ની જગ્યાએ બે, રેડી? માઇનસ ત્રણ નો સ્ક્વેર નવ થશે, અહીંયા માઇનસ ચાર દુ આઠ, એટલે કેટલા આવ્યા મિત્રો? એક આવ્યો. ડી બરાબર કેટલા આવ્યા? એક આવ્યો. સિમ્પલ છે, રેડી? હવે દ્વિઘાત સૂત્ર લખી નાખી, એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ, મારી સાથે સાથે બોલતા જજો, ડી વર્ગમૂળ ની અંદર ડી છેદમાં ટુ એ, રેડી? હવે બી ની કિંમત મૂકશું આપણે, પણ કેમાં મૂકશું? કાઉન્સમાં. બી ની કિંમત કેટલી છે? તો કે માઇનસ ત્રણ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં વન, ડી ની જગ્યાએ વન મૂક્યા, ટુ એ ની જગ્યાએ કેટલા મૂકશું મિત્રો? વન, રેડી? હવે સાદુરૂપ આપી દઈએ, માઇનસ માઇનસ પ્લસ ત્રણ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં એક, એક નું વર્ગમૂળ કેટલું થશે મિત્રો? એક થાય, છેદમાં બે એકા બે, રેડી? તો અહીંયા પ્લસ ત્રણ વચ્ચે એકવાર સાઈન આપણે પ્લસ માં લેશું ને એકવાર માઇનસ માં લેશું. જો ભાઈ અહીંયા સાદુરૂપ આપીએ, એક્સ બરાબર ત્રણ પ્લસ એક છેદમાં બે અને એક્સ બરાબર ત્રણ માઇનસ એક છેદમાં બે, રેડી? ત્રણ ને કેટલા થાય મિત્રો? ચાર, ચાર ભાગ્યા બે કરશો એટલે બે જવાબ આવશે, એટલે એક્સ બરાબર બે મળ્યા. એક અવયવ બે એટલે કે એક બીજ બે મળ્યો. એક્સ બરાબર ત્રણ માઇનસ એક એટલે બે, બે ભાગ્યા બે એટલે એક મળશે, તો બીજો બીજ મળ્યો આપણે એક, રેડી? તો અહીંયા પણ આપણે એ જ રીતના મળતું હતું, એક્સ બરાબર બે અને એક્સ બરાબર એક. અહીંયા દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કર્યો અને અહીંયા અવયવીકરણની રીતનો ઉપયોગ કરી આપણે બીજ મળી ગયો છે. તો નીચેના સમીકરણના બીજ મેળવો, ક્વેશ્ચન થ્રી ની અંદર બે દાખલા હતા ત્યાં કમ્પ્લીટ થયા. મિત્રો તમારી સામે થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ છે, બરોબર છે? વિઝન ડિજિટલ એજ્યુકેશન જેમાં તમે અત્યારે જોડાયેલા છો અને લાઈવ જોઈ રહ્યા છો, બરોબર છે? સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરી દેજો અને વિડીયોને લાઈક ના કર્યું હોય તો લાઈક કરી દેજો. આ વિઝન કોમ્પિટિટિવ અમારી બીજી યુટ્યુબ ચેનલ છે કે જેમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તેવા પ્રકારના વિદ્યાર્થીઓ માટે ખાસ છે.
तो तमे तमारा ग्रुप में कोई कॉम्पिटिटिव एग्जाम की तैयारी करता हो तो तेमने तमे सजेशन आपी सको छो। नेक्स्ट विजन डिजिटल एजुकेशन नाम थी त्रण सोशियल मीडिया छे, इंस्टाग्राम, टेलिग्राम अने फेसबुक। व्हाट्सएप ग्रुप पण बनावेलू छे मित्रों, जेमा तमारे जोड़ावू होय तो 9993343 ऊपर तमे हाई करी मोकली सको छो अने कहेशो के भाई अमारे धोरण 10 अने धोरण 12 ना ग्रुप में अमारे जोड़ावू छे तो ते पण अमे जोड़ी देशुं, बराबर छे। आ सिवाय टेलिग्राम, फेसबुक, आ जे इंस्टाग्राम सोशियल मीडिया छे तेमा पण तमे फॉलो करी सको छो। અને પ્લે સ્ટોર છે મિત્રો કે જેની અંદર કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તેવા પ્રકારના વિદ્યાર્થીઓ માટે મોક ટેસ્ટ જે દઈ શકે, ઇન્ડિયા લેવલે જે એક્ઝામો લેવાય છે મિત્રો 1000+ એક્ઝામો અત્યારે અવેલેબલ છે, તો તેમાં એકવાર જઈ વિઝિટ કરો જેથી કરીને તમને આઈડિયા આવે કે કેવી રીતના મોક ટેસ્ટ હોય છે। અને આ વેબસાઇટ છે www.visiondigitaleducation.com, જેમ એન્ડ્રોઇડ એપ્લિકેશન છે તે જ રીતના વેબસાઇટ છે। અને 9993343 આ વોટ્સઅપ નંબર અમારા છે કે જેમાં તમને કોઈ એજ્યુકેશન ક્વેરી આવે તો તમે શેર કરી શકો છો, કે જેમનું તમારે કોઈ પણ દાખલાનું સોલ્યુશન જોતું હોય તો પણ મળી શકે છે, અથવા કોઈ નાની મોટી ક્વેરી હોય તો તે પણ શેર કરી શકો છો। રેડી તો મિત્રો અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ। નેક્સ્ટ વિડીયોથી આપણે જે ક્વેશ્ચન 4 ના જે કુટ પ્રશ્નો આધારિત દાખલા છે, દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરશું, અવ્યવિકળની રીતનો ઉપયોગ કરશું, બરોબર છે। હવે આપણે બધા જે કન્સેપ્ટ છે દ્વિઘાત સમીકરણના ઉકેલ મેળવવા માટેના તે આપણે શીખી ગયા, તો હવે આપણે કુટ પ્રશ્નોમાં કેવી રીતના તે એપ્લાય કરવું તે આપણે નેક્સ્ટ વિડીયોથી શીખવાના છીએ। તો ત્યાં સુધી મિત્રો ત્રણેય રીતની મદદથી કેવી રીતના ઉકેલ મેળવવું તેની પ્રેક્ટિસ કરશો। થેન્ક યુ, જય હિન્દ।